વેલકમ બેક. સમાચારોમાં હવે સીધા જઈશું વડોદરા. અહીં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર કોરોનાનો કહેર વધતા જતા હવે વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં આવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગમાં કોરોનાના કહેર બાદ વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. કોરોનાના કેસો વધતા વેક્સિનેશન ઝડપી બનાવાયું છે. ઇન્કમટેક્સ વિભાગમાં અત્યાર સુધી 61 કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, ત્યારે હવે વડોદરા ઇન્કમટેક્સ વિભાગમાં વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજ મામલે વડોદરાથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા અમિત ઠાકોર. લાઈવ જી અમિત, જે પ્રકારે 61 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા અને હવે હાલ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો? જુઓ, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ઇન્કમટેક્સ વિભાગ જે વડોદરાનું છે તે હવે એક્શનમાં આવ્યું છે. કારણ કે અત્યાર સુધી વડોદરા ઇન્કમટેક્સ વિભાગમાં 61 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. તેમાંથી 47 જેટલા કેસ અત્યારે એક્ટિવ છે અને આ સંક્રમણ વધે નહીં તે માટે હવે ઇન્કમટેક્સ વિભાગે આખું એ મહાઅભિયાન હાથ ધર્યું છે અને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ જે પરિસર છે ત્યાં તમામ જે લોકો જોઈ શકો છો તે તમામ વેક્સિનેશન માટે રાહ જોઈ રહ્યા છે. આજ સવારથી જ વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ જ પ્રકારનો કેમ્પ અગાઉ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો, જેમાં 125 જેટલા લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આજે પણ આ કેમ્પ કરવામાં આવી રહ્યો છે અને જેમ બને એમ વધુ લોકો વેક્સિનેશન ની પ્રક્રિયામાં ભાગ લે, વેક્સિન લે તે જરૂરી બન્યું છે. એટલા માટે, કારણ કે કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે અને ઇન્કમટેક્સ વિભાગ ખૂબ અગત્યની કામગીરી સાથે સંકળાયેલો વિભાગ છે અને તેમાં જે કામ કરતા કર્મચારીઓ છે તેમને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. એટલે એ કોરોનાનું સંક્રમણ જલ્દીમાં જલ્દી અટકે, સંક્રમણની ચેન તૂટે અને વધુ લોકો કોરોનાની ઝપેટમાં ન આવે તે માટે હવે ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં છે અને જેટલા પણ કર્મચારીઓ અને અધિકારીઓ જે સંકળાયેલા છે ઇન્કમટેક્સની કામગીરી સાથે, જેઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે અને અન્ય લોકોને ન લાગે તે માટે હવે ખૂબ ઝડપથી આખું એ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને કામગીરી કરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સ વિભાગના જે PRO છે તે આપની સાથે છે. મુકેશજીએ બતાવીએ કે 61 કેસ અબ તક આ ચૂકે હે, और लोगों को संक्रमण न लगे इसके लिए ये पूरा अभियान हाथ में लिया गया है. मैं 10 तारीख पिछली 10 मार्च से लेकर अभी तक 63 केस यहाँ पे आ चुके हैं, 63 केस यहाँ पे आ चुके हैं और 16 केस ऐसे हैं जो यहाँ पे रिकवर हो चुके हैं अभी तक, तो 47 केस आज की तारीख में हमारे यहाँ एक्टिव है. वैक्सीनेशन की कैंप के लिए बात है तो 8 तारीख को हमने पहला वैक्सीनेशन का कैंप रखा था जिसमें 45 से ऊपर था और आज ये जो हमारा कैंप है वो 45 से नीचे, क्योंकि हमारे को फ्रंटलाइन वर्कर में ट्रीट करते हुए और गवर्नमेंट ने ये सुविधा दी और VMC वालों का सबसे बड़ा पहले आभार जो तुरंत उन्होंने सबसे पहला मौका हमें दिया और आज इन्होंने ये 200 वैक्सीन लेके आए हैं जिसके अंदर इस समय अभी तक हम 186 टोकन दे चुके हैं. बस अभी 14 कुछ लोग बाकी हैं और अभी तक जिन लोगों को वैक्सीन लग चुकी है वो 110 के आसपास हो चुकी है. इससे पहले भी कैंप किया गया था? इससे पहले 8 तारीख को हमारा कैंप था, उसके अंदर हमारा 150 का लक्ष्य था क्योंकि वो 145 साल से ऊपर के लोगों के लिए ही था केवल. तो अब तक कितने लोग संक्रमित हो चुके हैं? 61 से ज्यादा है कि 61 ही है? नहीं, 63 है थोड़ी देर पहले, क्योंकि हमारे को 2 की खबर हो रही है, 63 हो चुके हैं. एक्टिव 47 है. તો હવે આગળ સંક્રમણ ન વધે તે માટે ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં આવ્યું છે અને અત્યાર સુધી જયારે 61 કેસ કોરોનાના પોઝિટિવના ઇન્કમટેક્સ વિભાગ. જી અમિત, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો વડોદરા ઇન્કમટેક્સ વિભાગમાં કોરોનાના કહેર બાદ હવે વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ મહત્વના સમાચારો સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, mantavyanews.com. હાલ સમય ચાલી રહ્યો છે કોરોનાનો, તો કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરીએ, સ્વસ્થ રહીએ, સુરક્ષિત રહીએ. નમસ્કાર.